સાબરકાંઠા જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હિંમતનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. રાજ્યમાં 8 જેટલી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી ઘણા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર તાલ ત્વરિત પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી. એબીવીપી ગુજરાત સરકાર દ્વારા હાલમાં 10 ઓગસ્ટ 2023ના ઠરાવ મુજબ જે ટાટ પાસ એક ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક 11 માસના કરાર આધારિત કરવા જઈ રહ્યું છે, જેને લઈને ઉમેદવારોને પોતાની કારકિર્દી ઘડવા માટે મોટી ખોડ પડી શકે છે. માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને સરકારને માંગ કરવામાં આવી છે, જેમાં ટાટ વનમાં પાસ ઉમેદવારોને 11 માસના કરાર આધારિત ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે. જો કરાર આધારિત ભરતી થઈ શકતી હોય તો કાયમી કેમ ન થઈ શકે? આથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ત્વરિત આ ઉમેદવારો માટે કાયમી ભરતી માટેની ઘોષણા સરકાર કરે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ ગુજરાતની 8 જેટલી ગ્રાન્ટ ઇન એન્ડ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા પણ સ્થગિત કરવામાં આવેલ છે, જેનું કારણ બાર કાઉન્સિલના નિયમ અનુસાર કેટલીક ખામીઓ જેવી કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનો ચોક્કસ રેશિયો અને કેટલીક અસુવિધાઓ કે જે સરકાર દ્વારા પરિપૂર્ણ કરવાની હોય છે, જેમાં સરકાર આ બાર કાઉન્સિલના નિયમો પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જેને લીધે પ્રવેશ પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. આમ ઘણા વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ લેવાથી વંચિત રહી જતા હોય છે, જેથી આ તમામ કોલેજોમાં પણ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી ત્વરિત ધોરણે સરકાર દ્વારા જરૂરી પગલાં લઈ શિક્ષકોની ભરતી જરૂરી બની બિન શિક્ષણ સ્ટાફની ભરતી કરી અને બાર કાઉન્સિલના તમામ નિયમો પરિપૂર્ણ કરે આ તમામ ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને આવેદનપત્ર સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આપી શિક્ષણ મંત્રીને માંગ કરવામાં આવી છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે જે ગુજરાત સરકાર દ્વારા ગત 15 જુલાઈના રોજ જ્ઞાન સહાયકની ભરતી માટે જે 11 મહિનાનો કરાર કરવામાં આવ્યો, વિદ્યાર્થી પરિષદે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપી અને જે 11 મહિનાની જે જ્ઞાન સહાયકની ભરતી છે એ કાયમી કરવામાં આવે તે માટે વિદ્યાર્થી પરિષદે આજે મોટી સંખ્યામાં આવી કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે તેમને જાણ કરવામાં આવી છે કે આ જે જ્ઞાન સહાયકની ભરતી છે એ કાયમી કરવામાં આવે, તેનો જે અમલ છે એ રદ કરવામાં આવે અને જે પણ ગુજરાત સરકાર દ્વારા જે પણ આ જ્ઞાન સહાયકની ભરતીનો મુદ્દો છે એ ત્વરિત ધોરણે પાછો ખેંચી અને જે ટેટના ઉમેદવારો છે તેને યોગ્ય જોગવાઈ મળે તે માટે વિદ્યાર્થી પરિષદે આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્રક આપવામાં આવ્યું છે.